સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે. વાલા ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તારીખ 20 માર્ચ 2024 અને બુધવારના રોજ ફાગણ સુધી અમલકી એકાદશી ઉપવાસ છે. આ એકાદશીથી મંદિરમાં કુંજ ભરવો અને પૂનમ સુધી શ્રી હરિને કેસરિયા વાઘા ધરાવવા. આ અમલકીનું વ્રત મોટા પાપને ટાળનારું છે, મોક્ષ દેનારું છે અને સર્વ લોકોને 1000 ગાય દીધાના પુણ્યના ફળને દેનારું છે. જો શક્ય હોય તો આ એકાદશીનું જાગરણ આખી રાત્રિ કરવું અને જો તમે જાગવામાં સમર્થ ન હોય તો રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું. હિંસા કરનારા પારધીએ આખી રાત્રિ જાગરણ કર્યું અને વિષ્ણુની ભક્તિમાં તત્પર એવા ભક્તોને ફક્ત જોયા પછી શું બન્યું એ અદ્ભુત ઇતિહાસ બ્રહ્માંડ પુરાણમાં લખાયો છે, એ જ આપની સમક્ષ રજૂ કરું છું, માટે ધ્યાનથી સાંભળજો. આ એકાદશી આમળા એકાદશી, આમલી એકાદશી અથવા રંગભરી એકાદશી આદિક નામોથી પણ ઓળખાય છે. આ દિવસે જગતપતિ શ્રી નારાયણની સાથે આમળાના ઝાડની પણ પૂજા થાય છે. કહેવાય છે કે આમળાનું વૃક્ષ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આ દિવસે પૂજા દરમિયાન આમલકી એકાદશીની વ્રતકથા વાંચવાનું વિધાન છે. આમલકી એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરો અને આમળા ચડાવો, પછી આસન પર બેસીને આ મંત્રોમાંથી કોઈ પણ મંત્રની ઓછામાં ઓછી એક માળાનો જાપ કરો. ઓમ દામોદરાય નમઃ, ઓમ પદ્મનાભાય નમઃ અથવા ઓમ વૈકુંઠાય નમઃ. વિશેષ માહિતી આપણે વિડીયોના એન્ડમાં જોઈએ. આ વિડીયોને તમે લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. માંધાતા રાજા પૂછે છે, હે બ્રહ્માથી જન્મેલ બ્રાહ્મણ, હે મોટા ભાગ્યવાળા, મારા પર જો તમને કૃપા કરવાને યોગ્ય લાગતું હોય તો તેથી મારું સારું કલ્યાણ થાય તેવું તથા ગુપ્ત વાત સાથે ઇતિહાસ યુક્ત વ્રતોમાં જે ઉત્તમ વ્રત હોય તે મને કૃપા કરીને કહો. વશિષ્ઠ બોલ્યા કે હે માંધાતા રાજા, હું સર્વ વ્રતોના ફળને આપનારું એવું ઉત્તમ વ્રત તમને કહું છું, તે સાંભળો. હે માંધાતા રાજા, આમલકી વ્રત મોટા પાપને ટાળનારું છે, મોક્ષ દેનારું અને સર્વ લોકોને 1000 ગાય દીધાના પુણ્યના ફળને દેનારું છે. આ ઠેકાણે હું હિંસા કરનારો પારધી જે રીતે મોક્ષને પામ્યો છે તેનો આગળ બનેલો ઇતિહાસ કહું છું, તે સાંભળો. હે રાજાઓમાં શ્રેષ્ઠ માંધાતા રાજા, સુખી અને પુષ્ટ લોકથી વીંટળાયેલું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોથી સુશોભિત, મનોહર તથા વેદોના ગોખવાથી ઘોંઘાટવાળું વૈદિશ નામે નગર હતું. તે વૈદિશ નામના ઉત્તમ નગરમાં કોઈ પણ નાસ્તિક કે પાપી નહોતો. હે રાજા, તે નગરમાં સાચા યુદ્ધવાળો, 10,000 હાથીના સરખા બળવાળો, લક્ષ્મીવાન, ચંદ્રવંશને વિશે વિખ્યાત સસબિંદુ નામે રાજાનો પુત્ર રાજ્ય કરતો હતો. હે પ્રભુ, ધર્મ જાણનારો તે ધર્માત્મા ચૈત્રરથ રાજા પૃથ્વીને આજ્ઞામાં રાખતો હતો, તેથી તેને ક્યાંય પણ કૃપણ અને ધન રહિત લોકો દેખાતા નહોતા. સર્વ સ્થળે કાળ પણ સારો હતો, બાકી રહેલા પદાર્થોની સાચવણ પણ ઉત્તમ હતી. સર્વ સ્થળે રોગરહિત પણ હતું, તેમ કોઈ સ્થળે રોગો પણ નહોતા. તે ઉત્તમ નગરમાં લોકો હંમેશા વિષ્ણુની ભક્તિમાં પ્રીતિવાળા તથા વિષ્ણુની પૂજામાં પ્રીતિવાળા રહેતા હતા, તેમ ચૈત્રરથ રાજા પણ વિષ્ણુની ભક્તિમાં પ્રીતિવાળો તથા વિષ્ણુની પૂજામાં પ્રીતિવાળો રહેતો હતો. સર્વ ધર્મોને તજીને વિષ્ણુની ભક્તિમાં તત્પર બનેલા લોકો શુકલ પક્ષની એકાદશીને દિવસે તથા કૃષ્ણ પક્ષની એકાદશીને દિવસે ભોજન કરતા નહીં. હે રાજાઓમાં શ્રેષ્ઠ, આ રીતે સુખવાળા અને ભગવાનની ભક્તિમાં પ્રીતિવાળા લોકોના ઘણા વર્ષો ગયા. એ પછી કાળે કરીને ફાગણ માસના શુકલ પક્ષને વિશે આમલકી નામની પુણ્યવાળી એકાદશી આવી. હે સમર્થ, હે નરોના પતિ, તે આમલકીને દિવસે સર્વ બાલક ને વૃદ્ધજનોએ નિયમ લઈને તે દિવસે ઉપવાસ કર્યો. આ આમલકી એકાદશીનું મોટા ફળવાળું વ્રત જાણી નદીના જળમાં સ્નાન કરી તે નદીના કિનારે આવેલા દેવસ્થાનમાં સ્થંડિલ કરી તેના પર 7 ધાન્યને પાથરી તેના પર છત્ર, પગરખા તથા 5 રત્નો સાથે દિવ્ય સુગંધીથી સુગંધવાળો, દીવાઓની પંક્તિઓથી યુક્ત એવો પાણીથી ભરેલો ઘડો મૂકી તેના પર જમદગ્નિના પુત્ર પરશુરામની મૂર્તિ પધરાવીને પછી પ્રજા સહિત ચૈત્રરથ રાજાએ સાવધ એવા લોકો તથા મુનિઓ સાથે આમળાના ઝાડને પૂજીને આ પ્રમાણે સ્તુતિ કરી.
હે જમદગ્નિના પુત્ર, રેણુકાના આનંદને વધારનાર, આંબળાના ઝાડની છાયાને કરનારા, ભોગને આપનારા તથા મોક્ષને દેનારા, એવા જે તમે તેને નમસ્કાર કરું છું. હે યાત્રી, બ્રાહ્મણથી ઉત્પન્ન થયેલી અને સર્વ પાપને નાશ પમાડનારી હે આ મલકી, તમને નમન કરું છું, માટે મારા અર્ઘનું જળ ગ્રહણ કરો. હે આ મલકી, તમે બ્રહ્મરૂપ છો, પરશુરામે પણ તમને પૂજેલા છે, માટે આ પ્રદક્ષિણા કરવાથી સર્વ પાપને હરનારા થાઓ. આવી રીતે આમલકીની સ્તુતિ કરીને પછી સર્વ પૂજા કરનારાઓની સાથે રાજાએ પણ પોતાની ભક્તિ પ્રમાણે જાગરણ કર્યું. એવામાં એક પારધી ત્યાં આવ્યો, જે પારધી ભૂખ અને શ્રમથી વ્યાપ્ત, મોટા ભારથી પીડાતો, કુટુંબને માટે જીવોને મારનારો તથા સર્વ ધર્મોથી ભ્રષ્ટ થયેલો હતો. તે જ પારધી ભૂખ્યો હોવાથી દીવાઓની હારોથી વ્યાપ્ત એવું તે સ્થાન જોઈને ત્યાં જ બેસી ગયો. તેથી આમલકીનું જાગરણ તેના જોવામાં આવ્યું. તેથી વિચાર કરીને અતિ વિસ્મય પામેલો તે પારધી આ તે શું હશે એમ વિચાર કરતો હતો. એવામાં તે સ્થાનકે તેણે ઘડાને તથા તેના ઉપર રહેલા વિષ્ણુદેવને દીઠા. વળીએ ઉપરાંત આંબળાનું ઝાડ તથા તે ઉપર રહેલા દીવાઓને જોયા અને પરમાત્માનું ભજન પાઠ કરતા લોકોના મોઢેથી વિષ્ણુ ભગવાનની કથા પણ સાંભળી. આ રીતે ભૂખ્યો એવો તે પારધી તેણે એકાદશીનું મહાત્મય સાંભળ્યું. તેથી તે ચિત્તને વિશે વિસ્મય પામીને તે રાત્રિ જાગતા જ કાઢી. તે પછી સવારના પહોરમાં સર્વ લોકો જાગરણ કરીને નગરમાં આવ્યા અને પારધી પણ ઘેર આવીને મનને વિશે પ્રસન્ન થઈને જમ્યો. ત્યાર પછી ઘણે દિવસે તે પારધી મરણ પામ્યો. પછી એકાદશીને દિવસે રાત્રિના જાગવાથી ને એકાદશીની મહત્તાથી ચાર અંગવાળી સેના સાથે જે અતિ મોટું રાજ્ય પામ્યો તે કહું છું. તે હે માંધાતા રાજા સાંભળો. જયંતી નામની નગરીને વિશે વિદુરથ નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને ઘેર તે પારધી ચાર અંગવાળી સેનાવાળો, ધન ધાન્યવાળો અને બળવાન વસુરથ નામે પુત્ર રૂપે જન્મ્યો, સૂર્યના જેવા તેજવાળો, ચંદ્રમાની સરખી કાંતિવાળો અને ભયથી રહિત એવો તે વસુરથ રાજા 10,000 ગામ ભોગવતો હતો. વળી તે પરાક્રમમાં વિષ્ણુના સરખો, ક્ષમામાં પૃથ્વીના જેવો, ધાર્મિક, સત્યવાદી ને વિષ્ણુની ભક્તિમાં તત્પર હતો. વેદનો જાણનારો, પ્રજા પાળવામાં તત્પર તથા બીજાના ગર્વને મટાડનારો તે રાજા જુદા જુદા પ્રકારના યજ્ઞો કરતો, સદાકાળ જુદા જુદા દાનો પણ દેતો. એક દિવસે એ રાજા મૃગ્યા કરવા ગયો હતો. એવામાં ભાગ્યને લીધે માર્ગની અંદર ભૂલો પડ્યો. પૃથ્વી પાળનારો તથા દિશાઓના ખૂણાને ન જાણનારો ભૂલી ગયેલો તે રાજા થાકી જવાથી અને અતિ ભૂખ લાગવાથી ઘાટા જંગલની અંદર એકલો હાથના આગલા ભાગનું ઓસીકું કરીને સૂતો હતો. એવામાં પહાડની અંદર રહેનારું મલેચ્છનું સૈન્ય પારકાના સૈન્યને પીડનારું તે રાજા જ્યાં સૂતો હતો ત્યાં આવ્યું. પછી રાજાની સાથે જેઓએ વેર કરેલું છે એવા તથા ભાગ્યે દુઃખ પમાડેલા તે સર્વ મલેચ્છો ઘણી વાર દક્ષિણવાળા રાજાને ઘેરીને ઊભા રહ્યા અને બોલ્યા કે પ્રથમના વેરથી વિરુદ્ધ બુદ્ધિવાળા રાજાને મારી નાખો અને મારી નાખો. આ રાજાએ પૂર્વે આપણા પિતા, ભાઈઓ તથા પુત્રોને હણ્યા છે, પૌત્રો, ભાણેજો, મામાઓને મારી નાખ્યા છે, વળી આપણને આપણા પોતાના સ્થાનકેથી કાઢી મૂકીને દસે દિશામાં ભગાડેલા છે. એ રીતે કહીને તે સગળા મલેચ્છો પાસ, પટ્ટી, ખડક અને ધનુષ્યમાં રહેલા બાણોથી આ રાજાને મારી નાખવા તૈયાર થયા અને સર્વ પ્રકારના શસ્ત્રો ફેંકવા લાગ્યા. તો પણ તે સર્વ શસ્ત્રો તેના શરીરને લાગ્યા નહીં, પણ તે સર્વ મલેચ્છોના સમૂહો નાશ પામવાથી તે સર્વ મલેચ્છો જીવ ગયેલા દેહવાળા જેવા થઈને પગથી એક ડગલું પણ ચાલી શકતા નહોતા. દુઃખી મનવાળા તથા તે રાજાને હણવા આવેલા તે મલેચ્છોના સગળા શસ્ત્રો અતિ બુઠ્ઠા, ધાર વગરના થઈ જવાથી દીન થઈ ગયા. એ વખતે તે રાજાના શરીરમાંથી સગળા અવયવોથી શોભાયમાન એક સ્ત્રી નીકળી, જે સ્ત્રી દિવ્ય ગંધથી સુક્ત, સુંદર આભૂષણોથી સુશોભિત, સુગંધી પુષ્પો તથા ઉત્તમ વસ્ત્રોને ધારણ કરનારી, વક્ર ભ્રમરવાળી,
સુંદર મુખવાળી નેત્રોથી અતિ અગ્નિ કાઢતી, જાણે કાળરાત્રિ હોય તેવી, હાથમાં ચક્ર ધારણ કરીને જાણે તેને ફેંકતી હોય તેવી, તથા અત્યંત ક્રોધ પામેલી એવી તે સ્ત્રી અત્યંત દુઃખવાળા તે મલેચ્છો તરફ દોડી, અને મલેચ્છો જેવા વિરુદ્ધ કર્મમાં અર્થાત યુદ્ધ કર્મમાં પ્રીતિવાળા થયા કે તરત તેઓને મારી નાખ્યા. એવામાં તે રાજા નિદ્રામાંથી જાગૃત થયો ત્યાં મલેચ્છોનું ટોળું મરેલું પડેલું જોઈ અતિ આશ્ચર્ય સાથે હર્ષને પામ્યો અને વિચાર કરવા લાગ્યો કે અહીં આ મારા અતિ મલેચ્છ શત્રુઓને કોણે માર્યા? અરે આ મલેચ્છોને મારનારા મારા હિતેચ્છુએ મોટું કર્મ કર્યું છે, એ રીતે રાજા મનની અંદર બોલે છે. એવામાં આકાશવાણી રાજાને અત્યંત વિસ્મય પામેલો જોઈને બોલી કે હે રાજા, વિષ્ણુ પરમાત્માથી બીજો કોઈ ઉત્તમ રક્ષા કરનારો રક્ષક નથી. એવી રીતની આકાશવાણી સાંભળીને વિસ્મય પામવાને લીધે જેના નેત્રો ઉઘડી ગયા છે એવો પૃથ્વીને ભોગવનારો તે રાજા ક્ષેમ કુશળ વનમાંથી ઘેર આવ્યો. પછી ધર્માત્મા એવો તે રાજા પૃથ્વી પર દેવોના રાજાની પેઠે રાજ્ય કરવા લાગ્યો. વશિષ્ઠ બોલ્યા, હે રાજા, તે માટે ઉત્તમ નરો આમલકી એકાદશી કરે છે તેવો વિષ્ણુના લોકમાં જાય છે, એમાં કંઈ પણ વિચાર કરવો નહીં. એ પ્રમાણે બ્રહ્માંડ પુરાણને વિશે ફાગણ મહિનાના શુક્લ પક્ષની આમલકી એકાદશીનું મહાત્મય કહેલું છે. પદ્મપુરાણ અનુસાર આ તિથિએ ભગવાન વિષ્ણુના મુખમાંથી પૃથ્વી પર ચંદ્ર જેવું તેજસ્વી ટીપું પડ્યું, જેમાંથી આમલકી ઉર્ફે આમળાના મહાન દિવ્ય વૃક્ષનો જન્મ થયો. આમળાના મૂળમાં વિષ્ણુ, તેની ઉપર બ્રહ્મા, થડમાં રુદ્ર, ડાળીઓમાં ઋષિઓ, શાખાઓમાં દેવતાઓ, પાંદડાઓમાં વસુ, ફૂલોમાં મરુદગન અને ફળોમાં સર્વ પ્રજાપતિનો વાસ છે. એટલા માટે આંબળા ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. આ દિવસે આંબળાના સાથે જોડાયેલા કેટલાક ઉપાય કરવાથી તમે ઝડપથી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકો છો અને તેમના આશીર્વાદ મેળવી શકો છો. આ દિવસે આંબળાના ઝાડને સ્પર્શ કરીને પ્રદક્ષિણા કરો અને જો શક્ય હોય તો તેની નીચે બ્રાહ્મણોને ભોજન કરાવો. આમ કરવાથી જે પુણ્ય મળે છે તે તમામ તીર્થધામોમાં જઈને અને તમામ પ્રકારનું દાન આપીને મળેલા પુણ્ય કરતાં પણ વધારે છે. દાંપત્ય જીવનમાં સુખ શાંતિ માટે પતિ પત્નીએ સાથે મળીને આમલકી એકાદશીનું વ્રત કરવું જોઈએ. આમળાના મૂળમાં કાચું દૂધ અર્પણ કરવું જોઈએ અને આ વૃક્ષની રોલી, અક્ષત, ફૂલ, સુગંધ વગેરેથી વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ. ઝાડ પર મોલી ચડાવો અને ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો. ત્યારબાદ આમળાના ઝાડની 7 પ્રદક્ષિણા કરીને દીવો પ્રગટાવો અને તમારા પરિવારની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. તમારા જીવનમાં ખુશીઓ આવશે. હિન્દુ કેલેન્ડર મુજબ ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની એકાદશી 20 માર્ચ 2024 રોજ સવારે 12:21 વાગે શરૂ થશે અને 21 માર્ચ 2024 રોજ સવારે 2 અને 2:22 વાગે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદયતિથિ અનુસાર આમલકી એકાદશીનું વ્રત 20 માર્ચે જ રાખવામાં આવશે. આમલકી એકાદશી વ્રતના પારણા 21 માર્ચ ગુરુવારે કરવામાં આવશે. તે દિવસે હરિવાસર સવારે 8:58 કલાકે સમાપ્ત થશે અને પારણાનો સમય બપોરે 1:41 થી 4:07 વાગ્યા સુધીનો છે. આ સમયે તમે એકાદશીના પારણા કરી અને વ્રત તોડી નાખજો. પારણાનો સમય કેવી રીતે નક્કી થાય છે એ અમે એકાદશી વ્રતવિધિ ભાગ 2માં વાત કરેલી છે, એટલે એ વિડીયો જરૂર જુઓ. આપને આ એકાદશી મહિમાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, બીજા ભક્તો સાથે આ વિડીયો શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો.